अब तो ये ब्रज में कौन आई, पूतना पहुंची, विष लगा के आई थन में, कितने ही बालकन को मारती मारती नंद भवन में आई और वाकु स्वरूप को देख के सब मोहित हो गए। कारण के मायावी शक्तियों ने जाने छे એટલે બધાને મોહિત કરતી કરતી નંદ ભવનમાં આવી યશોદાજી પણ મોહિત થઈ ગયા। આવીને કહેવા લાગી બહુ દિવસ પછી આવી લાલાને વધાઈ આપવા માટે આપને અને દર્શન કરવા માટે। મૈયા આજે તમે મને આજ્ઞા આપો તો લાલાને હું દૂધ પીડો એવી મારી ઈચ્છા છે। મૈયા સોચવા લાગી બડી સુંદર હૈ, वैसे तो मेरो लाला भी सुंदरता को भंडार है बट नेक थोड़ो सो सांवलो है, कारो है, ये गोरी गोरी को दूध पी लेगा तो वो भी गोरो हो जाएगा। तो का कियो, लो बाकी गोदी में काना को दियो और वो अपने गृह कार्य में लगी। और अब ये बड़ी क्रूर भाव से पूतना मन में मुस्कुराती भई और ठाकुर जी को अपने हृदय से लगाए, दुग्ध पान कराए लगे और दूध के साथ जो विष थो वो विष भी भगवान पीवे लगे। भगवान तो पोते गीता में कहे चे पत्रम पुष्पम फलम तो यम यो में भक्ता प्रयच्छति, जे जीव मने जे भावती धरे छे हूँ ये तो स्वीकार करू छू, तो हवे आ विष लगाड़ी ने आवी तो विष भगवान ने पीधो, ने विष साथे एना प्राण ने पण खेंचवा लाग्या। અને જ્યાં પ્રાણ ખેંચાયા હવે ઓલી પૂતના ગભરાઈ અને હવે દૂર કરવાની કોશિશ કરે, પણ હવે એને મૂકે કે મુચ્ચતામ મુચ્ચતામ એશ, છોડ દે છોડ દે। ભગવાન કહે હવે તને ન મૂકો, હવે તું મારા હાથમાં આવી છે, મારું કામ પકડવાનું છે, એક બાર તો મેં કિસી કો પકડું નહીં ઓર પકડું તો ફિર છોડું નહીં, હવે તને નહીં છોડું। અને એવા પ્રાણોનો કર્ષણ કર્યો જે ઉપર આકાશમાં હવામાં એ લઈ ગઈ હતી, ધડામ કરીને પૂતના નીચે પડી। ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો। આ જેટલા પણ અસુરો આ બ્રજમાં આવ્યા છે, શ્રી મહાપ્રભુજીએ બધા અસુરોના બધા એક સુંદર એના ભાવ બતાવ્યા કે આ પૂતના શું છે। પૂતનાનો ઉદ્ધાર એટલે શું કે જ્યારે જીવ ભગવાનના શરણમાં આવે છે તો સૌથી પહેલા ભગવાન એ જીવની અવિદ્યાને દૂર કરે છે। અવિદ્યા યાની અજ્ઞાન, જે જીવ ભગવાનની શરણમાં આવે છે એટલે આપણે બ્રહ્મ સંબંધ પણ શું કામ લઈએ છીએ। વૈષ્ણવો ધ્યાન આપજો આ વાતને, ભગવાનની અંદર પાંચ પ્રકારની વિદ્યા માયા છે અને જીવના અંદર પાંચ પ્રકારની અવિદ્યા માયા છે। અને જ્યારે જીવનો બ્રહ્મ સાથે સંબંધ થાય છે ત્યારે ભગવાન એ અવિદ્યારૂપી માયાનું હરણ કરીને પોતાના અંદર રહેલી પંચ પ્રકારની વિદ્યા એ જીવમાં સ્થાપિત કરે છે। એટલા માટે જ બ્રહ્મ સંબંધ આપણે લઈએ છીએ, એટલે દરેક જીવે બ્રહ્મ સંબંધ લેવો જોઈએ। અને જ્યાં બ્રહ્મનો સંબંધ થયો પૂતનાને આ વિદ્યા નષ્ટ હો ગઈ, જ્યાં પ્રકાશ હે વહાં અંધકાર કેસે રહે સકતા હૈ। એટલે તો ભગવાને નેત્ર બંધ કરી લીધા, જ્યારે ઓલી અંદર આવતી હતી ત્યારે ભગવાને પોતાના નેત્ર બંધ કરી લીધા। ઘણા આચાર્યોએ કહ્યું કે આ ભગવાને નેત્ર શું કામ બંધ કર્યા, તો બધાએ પોતપોતાના અલગ અલગ ભાવ બતાવ્યા। આ જોજો અહીંયા ખોડામ ન આવી જાય, કેવું સારું રમકડું જો, બધાને ધ્યાન ત્યાં। હમણાં થોડી ગરમીમાં, ગરમીનો સમય ને તો બહુ મજા આવે, પવન એવું ફેંકે, હમણાં તો ઠંડીનો સમય છે એટલે આમ દૂર રહે એટલું સારું। હા બસ આમ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, ત્યાં ન જ જોવાનું, એ તો પૂતના એ હવામાં લઈ ગઈ હતી, આપણે ઉપર નહીં જોતા, આપણે અહીંયા નજર રાખો, જોશો ને તો પાછી આવશે। હા લઈ ગઈ આમ, ક્યાં હોય ગયો, બ્રજમાં સૌથી પહેલા ભગવાને બ્રજવાસીઓની અવિદ્યાને દૂર કરી, અજ્ઞાનને માર્યો। હવે અવિદ્યા અજ્ઞાન
પૂતનાનો મતલબ છે પૂતના, પૂત એટલે પવિત્ર, ના એટલે જે નથી, એટલે જે અપવિત્ર છે પૂતના. વિચાર આવે પવિત્ર શું અપવિત્ર શું, તો નહીં જ્ઞાનેનું સદૃશ્યમ, જ્ઞાન કે સમાન કુછ પવિત્ર, હા ઓર પવિત્ર કુછ હોઈ નહીં સકતા. એટલે જે અજ્ઞાન છે એ અપવિત્ર. અજ્ઞાન કયું અજ્ઞાન? સૌથી પહેલા સ્વરૂપનું અજ્ઞાન. હું કોણ, મેં કોણ? આજે જીવ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. આપણું સ્વરૂપ શું છે? હમ કોણ હે, મેં કોણ? એકવારની વાત છે, રામકૃષ્ણ પરમહંસ એને કોઈ કંઈક મળવા આવ્યા કોઈ, અને પછી કીધું આપ તો બડે જ્ઞાની હો, આપકો તો માતા સાક્ષાત દર્શન દેતી હૈ, કભી વો માતા કો હમારે પાસ તો ભેજો દર્શન કરને કે લી, હમ ભી ઉનકે દર્શન કરે, વો હમારે ઘર પે આએ, આપ ઉનકો ભેજીએ કભી, આપકા આપકો તો માતા કા સાક્ષાત્કાર હૈ રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણે કહ્યું ઠીક છે મોકલું છું, તું મને તારું એડ્રેસ આપ, મોકલી આપું. પછી ઓલા ઘરનું એડ્રેસ લખીને આપી દીધું કે આ આ એડ્રેસ ઉપર એમને મોકલજો. રામકૃષ્ણ કહે આ તો તારું ઘરનું એડ્રેસ છે, હું તારું એડ્રેસ માંગુ છું. ઓલા એ વિચાર્યું ક્યાંક બીજું એક ઓફિસનું એડ્રેસ માંગતા હશે, તો ઓફિસનું એડ્રેસ લખીને આપી દીધું, અહીંયા મોકલજો. રામકૃષ્ણ આ તો તારું ઓફિસનું એડ્રેસ છે, મને તારું એડ્રેસ આપ. પછી ફેક્ટરીનું એડ્રેસ લખીને આપી દીધું, ઠીક છે અહીંયા મોકલી દેજો. બરોબર, આ તો તારી ફેક્ટરીનું એડ્રેસ છે, મને તારું એડ્રેસ જોઈએ છે. હવે ઓલો વિચાર કરવા લાગી ગયો કે આ શું બોલી રહ્યા છે, ચિંતન કરવા લાગી ગયો. રામકૃષ્ણ કહેને લગે ભૈયા સબસે પહેલે જા તું અપના પતા કર કે તું કોન હૈ, ઓર જબ તુજે તેરે સ્વરૂપ કા પતા ચલ જાયેગા તબ મુજે ભેજને કી જરૂર નહીં પડેગી, વો માતા તુજે ઢૂંઢતી ઢૂંઢતી તેરે ઘર પહોંચ જાયેગી. ઢૂંઢતે ઢૂંઢતે ઘર આ જાયેગી, મુજે ભેજને કી આવશ્યકતા નહીં હૈ, પહેલે જાકે તું અપના પતા કર કે તું કોન, હમ કોન હૈ. સબસે બડા અજ્ઞાન સ્વરૂપ કા અજ્ઞાન, હું કોણ. એટલે જ સ્વરૂપ જ્ઞાન કરાવવા માટે પુષ્ટિ પરંપરામાં બ્રહ્મ સંબંધનું દાન કરવામાં આવે છે, અને એ મંત્ર દ્વારા જીવને બતાવવામાં આવે છે દાસો હમ કોણ. હે કૃષ્ણ, હમ આપકે હૈ દાસ હૈ, આપના અંશ છીએ અને આપના દાસ છીએ. સ્વરૂપ જ્ઞાન કરાવવા માટે જ સૌથી પહેલા બ્રહ્મ સંબંધનું દાન શ્રી આચાર્યજીએ કર્યું, અવિદ્યાને દૂર કરવા માટે. તો ઠાકોરજી આ બ્રજમાં બ્રજવાસીઓની અવિદ્યાને દૂર કરી જે પંચ પર્વા છે. હવે એ પૂતના તો મરી ગઈ, છ કોષ જેટલી લાંબી, એટલામાં નંદરાયજી ત્યાં આવ્યા, પછી એના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો, અને બધા યશોદા મૈયાને બધા ગભરાઈ ગયા, લાલા રડવા લાગી ગયા, અને વિચારવા લાગ્યા આવી બાલઘાતીને આવી પૂતના ભયંકર ડાકીની મારા લાલાને સ્પર્શ કર્યો તો ક્યાંક આની અંદર ભૂત બાધા ન આવી જાય. હવે જેનું નામનું ઉચ્ચારણ કરીએ ને બધું દૂર ભાગી જાય, એની અંદર કઈ ભૂત બાધા આવી શકે? વિચારો, આ છે બ્રજભક્તોનો ભાવ. એ ભાવનું નામ છે તામસ. એમનો ભાવનો રંગ કેવો છે? તામસ. નવેની નજર ઉતારવા માટે સીધી ગૌશાળામાં લઈ ગયા, અને પછી ગાયનું પૂંછડામ ઉપરથી નીચે ફેરવ્યું, નજર ઉતારી, ઠાકોરજીના જ વિવિધ નામોના ઉચ્ચારણ કરીને પ્રભુની નજર ઉતારે છે. અવ્યાધજો ગ્રીમણી માનસવ જાનવથુરુ યજ્ઞઃ ચુતઃ કટિદટમ જઠરમ ભયાસ્ય હતકેશવસ્તુ દુર ઈર્ષ ઇનસ્તુ કંઠમ વિષ્ણુર્ભુજમ મુકુમુરુક્રમ ઈશ્વરહતમ ચક્રહ ગ્રદ સહ ગદો હરિરસ્તુ પશ્ચાત તત્પાશ્વર્યો ધનુરસી મધુહાજનશ્ચ કોણેશુ શંગૌરગાયુપેર્યુપેન્દ્રસ્તાક્ષિતૌ હલધર પુરુષ સમંતા ઇન્દ્રિયાણી ઋષિકેશ પ્રાણા નારાયણૌ વધુ શ્વેતદીપ પ્રતિશ્ચિત્તં મનો યોગેશ્વરૌ વધુ વૃષ્ણિગર્ભસ્તુ તે બુદ્ધિર્માત્માનં ભગવાન પરઃ ક્રીડંતં પાતુ ગોવિંદ શયાનં પાતુ માધવ વ્રજંતં અવ્યાધવૈ કુંઠવાસિનાં તાં શ્રીહપતિ જાનમ્યગ્ગુ પાતુ સર્વગ્રહ ભયંકરમ
डाकिन्यो यादुधानश्च कुष्माण्डायैर्भगग्रहा भूत प्रेत पिशाचाश्च यक्षरोक्ष विनायका कूटरा रेवती ज्येष्ठा पूतना मातृकादय उन्मादायैर्भस्मार देह प्राणेन्द्रिय दुह सप्तदृष्टा भवत्पाता वृद्धबालो ग्रहाश्चे सर्वे नश्यन्तु ते विश्वनाम ग्रहण भीरव। आ पूतना मोक्ष એવું એક મત છે કે ભાઈ ઘરમાં નાનું બાળક હોય અને આમ લાગે કે કંઈ નજર વજર લાગી ગઈ છે તો આ પૂતના મોક્ષનો પાઠ એના હિત માટે કરવો જોઈએ। લાલાની નજર ઉતારી અને પછી એમને સોડાવી દીધું, ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો। એના પછી શકટભંજન લીલાનું વર્ણન એવમ તૃણાવત સંહારની લીલાનું વર્ણન શ્રી સુખદેવજીએ કર્યું। પરીક્ષિતજીએ ભગવાનની તોકા લીલા શ્રવણ કરવાની ઈચ્છા પ્રગટ કરી, તોકા ચરિત્ર સુનાવો એમ કહેવા લાગ્યા। શ્રી આચાર્યજી બતાવ્યું કે આ તોકા ચરિત્ર શું છે। શ્રી મહાપ્રભુજી સુબોધની મેં કહે રહે હૈ કે ઉત્થાને અસમર્થા તોકાહ, યાની જો બાલક ઉઠવે મેં ઘોટવન ચલવે મેં અસમર્થ હૈ વાકો નામ તોકા। યે પ્રભુ કી શિશુ લીલા, દેખો યહી શિશુ લીલા કો વર્ણન કરતે હુએ શ્રી વિઠ્ઠલનાથજીને ભી જો પલના કે જો પદ કી રચના કરી એવા મેં આપને લિખ્યો હૈ કે તોકતા વપુષિતવ રાજતે દૃષિતમ મદમાનિનિમ માનહરણમ પ્રેંખ પર્યંખ શયનમ। પલનામાં આપણે ઠાકોરજી સન્મુખ આ કીર્તન ગાઈએ, સૌથી પહેલું કીર્તન આવે। તોકતા વપુષિતવ રાજતે દૃષિત મદમાનિની માનહરણમ। કેસી હૈ પ્રભુ કી શિશુ લીલા કે પ્રેમરૂપી પર્યંક પર પ્રભુ શયન કર રહે હૈ, યશોદા મૈયા લાલા કો જુલા રહી હૈ, ગોપિયા દર્શન કરવે કે લિયે આ રહી હૈ, ઓર આપકી અવસ્થા તોકા તોકતા વપુષી તવ રાજતે, ઓર યહી અવસ્થા મે માનિની માન હરણમ, જો બ્રજાંગના આ રહી હૈ ઉનકે માન કો આપ હરણ કર રહે હૈ, એસો આપકો સ્વરૂપ હૈ। ઓર પલના મે લેટે હુએ પ્રભુ અપને અંગુષ્ઠ કો અપને મુખ મે પધરાઈ કે ચૂસ રહે હૈ, ઓર દર્શનાત આઈ ગોપી જનન કો મન કો ભાવ ભી સમજ રહે હૈ ઓર ગૂઢ લીલા કો સંકેત દે રહે હૈ। તો યે ભગવાન કો તોકા ચરિત્ર। રોહિણી નક્ષત્ર આયો ઓર ફિર સે બધાઈ ઉત્સવ મનને શરૂ હો ગયે। બધાઈ મૈયા કહે અબ તો ઉત્સવ મનાનો ચાહીએ, લાલા ને કરવટ બદલી। દેખો પ્રેમી રસિક ભક્ત જન તો ઉત્સવ મનાવે કી બાટ દેખતે હોવે, હવે શું કરીએ હવે શું કરીએ, હંમેશા ઉનકે અંદર વો આરતી રહે, ये भक्तन के लक्षण हैं। उत्सव मना रहे थे, वही में लाला को दुग्धपान करायो, देखियो सो गए, फिर शकट के नीचे सोवाए दियो। वही शकट में दूसरे पुराण ऐसो कहें, भागवत में नहीं लिखे हो कि सकटासुर आयो, अन्य पुराणन में ये प्रमाण है कि वही शकट पे एक असुर आए के बैठो और वो शकट पे सब रस पदार्थ रखे भये थे, प्रभु ने अपने चरण को स्पर्श कराते ही धड़ाम करके वो शकट नीचे गिरो और आपको सकटासुर को उद्धार कियो। શ્રી મહાપ્રભુજીએ આની કારિકામાં સુબોધનીમાં આ ગૂઢ લીલાનો પ્રસંગ, આ જે રહસ્ય લીલા જે છે એનો હાર્દ આપ પ્રકટ કરતા આજ્ઞા કરે છે કે આ શું છે। ઠાકોરજીએ સકટાસુરના ઉદ્ધાર દ્વારા બ્રજવાસીઓની લૌકિક આસક્તિને છોડાવી છે, કારણ કે એ શકટ ઉપર શું હતું, ગાડું, એ ગાડા ઉપર શું હતું, શકટ એટલે ગાડું, જે મહેમાનો આગતા સ્વાગતામાં આવેલા હતા એમના જ સ્વાગત માટેના પદાર્થો બધા એ વસ્તુ એમાં મૂકવામાં આવેલી હતી। હવે ભગવાને જોયું કે એ પદાર્થ ઉપર ને હું નીચે, આ જીવન એક શકટ છે અને એ શકટમાં જો ભૌતિકતા ઉપર હોય ને ભગવાન નીચે હોય તો પછી એવા જીવનને ભગવાન લાત મારે છે। એ લાત મારીને ભગવાને લૌકિક આસક્તિ છોડાવી। આજે જીવની લૌકિક આસક્તિના લીધે ભગવાન નીચે થઈ ગયા, ધર્મ નીચે થઈ ગયો અને આપણા ભૌતિક કાર્ય ઉપર થઈ ગયા। ઘણી વખત લોકો કહે ને સમય નથી સમય નથી સમય નથી, આ લૌકિક પદાર્થો ઉપર થઈ ગયા। ઘણા કે કથામાં કે ભાઈ દૂર બહુ પડી જાય, મોડું થઈ જાય રાત્રે, આ બધું શું છે, સકટાસુર। અરે ભાઈ રોજ સુવું છે, અરે એટલું શું દૂર તને પડે છે કથામાં આવવા માટે, પરંતુ એ જીવ, એ જીવનો પ્રમાદ, કારણ કે ભૌતિકતા ઉપર છે ને ભગવાન નીચે છે, એ નિષ્ઠા હમણાં ખૂબ સુંદર આપશે વચનામૃતમાં આજ્ઞા કરી કે આવશ્યકતા છે એની નિષ્ઠાવાન વૈષ્ણવોની।
અને પુષ્ટિ માર્ગ એ ક્વોન્ટિટી નહીં, એ ક્વોલિટી. આ પુષ્ટિ માર્ગના બધા અધિકારીઓ નથી હોતા. આ તો એવો વિલક્ષણ માર્ગ, જેમ પૂર્વમાં જ્યેષ્ઠ ભાતૃચરણે ખૂબ સુંદર આજ્ઞા કરી કે ગૌરવ આપણને હોવો જોઈએ, શ્રી મહાપ્રભુજી જેવા ગુરુ મળ્યા, પુષ્ટિ માર્ગ જેવો માર્ગ, દિવ્ય માર્ગ આપણને મળ્યો. અને જે માર્ગની સરાહના અન્ય સંપ્રદાયો, અન્ય પંથો કરે છે, જેનું અનુકરણ આજે આ હિંડોલા, આજે આ છપ્પન ભોગ, આજે આ અન્નકૂટ, આજે આ પલના, આ પ્રગટ ક્યાંથી થયું? અને જોઈ જોઈને દેખા દેખી કરતા બીજા પંથો એ સંપ્રદાયો પણ એને સ્વીકાર કર્યો છે. અલગ અલગ મંદિરોમાં આપણે ઘણી વખત મર્યાદા મંદિરોમાં પણ જોતા હોઈએ છીએ, ભલે એ અલગ ભાવથી આપણો પુષ્ટિ ભાવ તો કંઈક ઓર છે, પરંતુ આ બધું આવ્યું ક્યાંથી? આ પ્રગટ કોણે કર્યું? આ શ્રી મહાપ્રભુજીએ. કે આપણી સેવા રીત પ્રીત બીજા અન્ય પંથો પણ એને સ્વીકારે છે. તમે જુઓ, સ્વામિનારાયણ પંથના એમની શિક્ષા પત્રીમાં એ પોતે એમ કહી રહ્યા છે કે અમે તો શ્રી ગોસાઈજીએ બતાવેલી, શ્રી મહાપ્રભુજીએ બતાવેલી સેવાની રીતને અમે માનીએ છીએ. બોલો, તમે વિચારો આપણા આચાર્ય શ્રી મહાપ્રભુજી શું આપ્યું છે કે અન્ય પંથો પણ એનાથી પ્રભાવિત થયા છે. કારણ કે આ આટલો સુંદર ભાવ એ બીજે ક્યાંય છે જ નહીં. અને બહુ આનંદની વાત છે કે એ રીત ભાતને પોતે સ્વીકારી કે અમે અમારી સેવામાં પણ એ જ કૃષ્ણ ભક્તિ જે શ્રી મહાપ્રભુજીએ ગોસાઈજીએ બતાવેલી છે એ પોતે કહી રહ્યા છે એમની શિક્ષા પત્રીમાં. એટલે આપણે જ્યારે પુષ્ટિ માર્ગમાં દીક્ષિત થયા હોઈએ, શ્રી મહાપ્રભુજી જેવા આપણને ગુરુ મળ્યા જ્યારે, એ ગૌરવ અને એ સેવામાં તત્પર. અરે, એ શ્રી વલ્લભાચાર્યજી 3 વખત ભારતની પરિક્રમા કરી, માયાવાદનું ખંડન કર્યું, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી, આટલો શ્રમ લીધો, દેવી જીવોનો ઉદ્ધાર કર્યો. અને જો આપણા એ જ સંપ્રદાયના કાર્યોમાં જો આપણે અગ્રસર ન હોઈએ, સુષુપ્તતા હોય, તો પછી એ જ વૈષ્ણવ વૈષ્ણવ કહેવાના લાયક નથી. જ્યારે આપણા ગુરુએ આટલો શ્રમ લીધો હોય તો આપણે કોઈ સારો કાર્યક્રમ આપણે ઉપસ્થિત ન થઈ શકીએ, એ સેવામાં આપણે તત્પર ન બની શકીએ, જોડાઈ ન શકીએ. કેવું શું પડે તું સેવામાં આવો? અને જ્યાં કેવું પડે છે એનો મતલબ બોલું કે શકટમાં ભગવાન નીચે છે અને ઉપર બધા પદાર્થો છે, એમાં ધર્મ દબાતો જાય છે. સમય નથી, સમય નથી, સમય નથી. આ સક્ટાસુર, ઠાકોરજીએ સક્ટાસુરનો ઉદ્ધાર કર્યો, લૌકિક આસક્તિઓને છોડાવી, પછી તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. એવું વંટોડ્યું આવ્યું, ઠાકોરજીને ઉડાવીને લઈ ગયો. યશોદાજીને લાલો ભારી લાગ્યો અને એ વંટોડ્યો હવા પ્રભુને ઉડાવીને લઈ ગયો. આજે જુઓ, આવો તૃણાવર્ત ઘર ઘરમાં આવ્યો છે, અને એ તૃણાવર્ત શું કરે છે? પ્રભુ ભગવાનને ઉડાવીને લઈ જાય છે, એટલે આપણા ભાવોને ઉડાવીને લઈ જાય છે. કારણ કે આજે આપણને આપણો કૃષ્ણ ભારી લાગે છે, સેવા ભારી લાગે છે, અપરસ મેળ મર્યાદા ભારી લાગવા લાગી, એટલે સમજી જજો કે ઘર ઘરમાં તૃણાવર્ત આવેલું છે. કે સેવા પુષ્ટાવી લઈએ પછી તો આમ કરવું પડે, પછી બારે જવાનું હોય તો શું કરીએ? ઠાકુર ભારી લાગે છે, મેળ મર્યાદા અપરસ ભારી લાગે છે, ધર્મ આપણને ભારી લાગવા લાગી ગયો. એવા લોકો પ્રવાહમાં જીવી રહ્યા છે. આ તૃણાવર્તનું સ્વરૂપ ભગવાને અવતાર લીલામાં તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. અને શ્રી મહાપ્રભુજીએ આપણને સાવધાન કર્યા કે ધ્યાન રખો કે યહી અભી કલયુગ મેં ભી તૃણાવર્ત ઘર ઘર આયો હૈ, કઈ હમારે હૃદય મેં રહ્યો જો કૃષ્ણ ભાવ હૈ, વાકુ ઉડા કે ન લે જાય. તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. એના પછી ભગવાને યશોદા મૈયાને વિશ્વરૂપના દર્શન કરાવ્યા, એ લીલાનું વર્ણન કર્યું. પછી ગર્ગાચાર્યજી પધાર્યા પ્રભુના નામકરણ સંસ્કાર આપવા માટે, અને રોહિણી અને યશોદાજીના ખોળામાં બાળકોના દર્શન કર્યા. યશોદાજીના ખોળામાં રોહિણી પુત્ર, રોહિણીના ખોળામાં યશોદાનંદન. હવે ગર્ગાચાર્યજી તો સમજી ગયા અને કહેવા લાગ્યા, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈ આખ્યાસ્તતે રામ ઇતિ બાલાધિક્યાદ બલવિદુહુ. કે ભાઈ, આ યશોદાના ખોડામાં જે છે બાળક એ રોહિણી પુત્ર છે, ખૂબ શક્તિશાળી બનશે, બલવાન બનશે, અને એનો સહજ સ્વભાવ હશે, પરિવાર કુટુંબને જોડીને રાખશે, એટલે આનું નામ બલરામ. અને રોહિણીના ખોડામાં જે બાળક છે એ યશોદાનંદન છે. કારણ કે એ બંને ભલે
રોહિણીના ખોડામાં એ લાલ કૃષ્ણ હતા અને આમના ખોડામાં બલરામ, પણ બંને જોતા હતા. રોહિણીના ખોડામાં જે બાળક હતું એ યશોદાજીને જુએ, અને યશોદાના ખોડામાં રહેલું બાળક રોહિણીને જુએ. એ બાળકનો સહજ સ્વભાવ હોય ને, એની માના મુખને જોયા કરે. અને યશોદાના લાલાને જોઈને બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માની રૂપાણી તાન્યહં વેદનો જનાહા. આના અનેક નામો છે, અનેક કર્મો છે, અનેક રૂપ ધારણ કરીને પ્રત્યેક યુગમાં અવતાર ધારણ કરે છે. આ યુગમાં કૃષ્ણ એટલે શ્યામ વર્ણથી પ્રગટ થયો એટલે આનું નામ કૃષ્ણ. નામકરણે સંસ્કાર થયો, ગર્ગાચાર્યજી ત્યાંથી પધાર્યા. શ્રી મહાપ્રભુજીએ સુંદર ભાવ પ્રગટ કર્યો કે જેમ ગર્ગાચાર્યજીને બોલાવવા નતા ગયા નંદ યશોદા, સામેથી પધાર્યા હતા, એવી રીતે જીવની વૈષ્ણવની જ્યારે ઠાકોરજીમાં નિષ્ઠા પ્રેમ થઈ જશે તો ભગવદીઓનો સંગ સામેથી મળશે. ભગવદીઓને ગોતવા નહીં જવું પડે, શોધવા જવાની આવશ્યકતા નહીં પડે. અને શોધવા જશો તો એ વૈષ્ણવની એ પાખંડી મળી જાય, એ પાખંડી લોકો વધારે મળી જતા હોય છે. તો નામલીલાનું વર્ણન કર્યું અને આગળ હવે સુખદેવજી કહે છે, કાલેન વ્રજતાલ્પેન ગોકુલે રામકેશવો જાણુભ્યામ સહપાણીભ્યામ રિંગમાણમ વિજહતુ. હવે શ્રી સુખદેવજી ઠાકોરજીની રિંગણ લીલા, જાનુ રિંગણ લીલાનું વર્ણન કરે છે, ઘુટમન કી લીલા, ઓર બડી સુંદરી પ્રભુ કી લીલા. આપ દર્શન કરો યે સ્વરૂપ કો, યે લીલા કો. યશોદા મૈયા લાલા કો સ્નાન કરાવે, સ્નાન કરાય કે અત્તર સમર્પ્યો ઓર ફિર વાગા ધરાયો ઓર ફિર ચરણ મે નુપુર ધરાય ઓર કટી મેખલા ધરાઈ કડા ધરાય હાથો મે યહાં પે ગોપ કંઠાવરણ માલા ધરાઈ આંખ મે અંજન લગાયો તિલક ધરાયો માથે પે પાગ બાંધી